હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ હેલ્ધી ઇન્ડિયામાં તો મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે ગિલોય વિશે મિત્રો આજની આ મહામારીમાં ગિલોય વધુ ઉપયોગી બની ગયું છે આટલા સમયથી તમે એનો તો ન જાણતા હતા કે ન ઉપયોગમાં લેતા હતા પરંતુ કોરોના વાયરસથી બચવા માટે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે અને આયુષ્ય મંત્રાલયે પણ આ વાત પર જોર આપ્યું છે કે આયુર્વેદ દ્વારા કોરોના મુક્ત થઈ શકાય છે અને જે લોકો કોરોનાગ્રસ્ત થયા છે એ લોકોએ પણ જણાવ્યું છે કે આયુર્વેદ જ કોરોનાનો ઉપાય છે તો આજે આપણે આ ગિલોય નામની જડીબુટીના ફાયદા વિશે જાણીશું મિત્રો એ જાણતા પહેલાં મહત્ત્વની વાત હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો કારણ કે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે મિત્રો અને એસિડ રહેલા છે તે સિવાય ગિલોયમાં કોપર આયર્ન જિંક કેલ્શિયમ એન્ટી કેન્સર જેવા તત્વો પણ જોવા મળે છે ગિલોયનું સેવન તમે ત્રણ રીતે કરી શકો છો ગોરીકા તો ચૂરણ જ્યુસ અને કાળાના ફોર્મમાં તમેનો ઉપયોગ કરી શકો છો ગિલો ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે રોજ ગિલોયનું સેવન કરો તેનાથી ઘણો ફાયદો થશે તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે તમને તાવ કે વાયરલ ઇન્ફેક્શન અથવા તો શરદી ખાંસી વગેરે માટે તમે ગિલોયનો કાળા તરીકે ઉપયોગમાં લેવાથી ઘણો ફાયદો થશે અસ્થમાની સમસ્યા અને પાચનતંત્રને ફિટ રાખવા માટે તથા પેટ દર્દ માટે ગિલોય ખૂબ જ અસરકારક સાબિત થાય છે ગિલો એક રસાયણ છે તે રક્ત શોધક ઓજવર્ધક હૃદયરોગનાશક અને લિવર ટોનિક પણ છે તે કમળો જીન જ્વરનો પણ નાશ કરે છે મિત્રો દરરોજે સવાર સાંજ ગિલોઈના રસમાં ઘી મેળવીને પીવાથી કાં તો પછી મધ કાં તો મિશ્રી સાથે સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થાય છે અને લોહીને વધારવામાં ખૂબ જ મદદ કરે છે ગેસ સાંધાનો દુખાવો શરીર તૂટવું અકાળે વૃદ્ધાવસ્થા વાત અસંતુલિત હોવાના લક્ષણો છે ગિલોઈનું એક ચમચી ચૂરણ ઘી સાથે લેવામાં આવે તો તમામ સંતુલનો જળવાઈ રહે છે આર્થોરાઇટ્સ ગિલોઈનું ચૂરણ મધ સાથે ખાવાથી કફ અને સોઠ સાથે આમ વાત સંબંધિત બીમારીઓ પણ સારી થઈ જાય છે ગિલોયનો રસ અને ઘઉંના જવારા જ્વારાનો રસ થોડુંક પાણી મેળવીને તેની એક કપની માત્રા નળના કોઠે સેવન કરવાથી રક્ત કેન્સરમાં ફાયદો થશે અને તેની સાથે લીમડાના પત્તા એડ કરીને સેવન કરવાથી અન્ય કેન્સરમાં પણ ઘણો ફાયદો થાય છે ટીબીના રોગમાં ગિલોય સત્તુ એલચી તેમજ વંશલોચનને મધ સાથે લેવાથી ઘણો લાભ થાય છે અને ટીબીમાં પણ ઘણી રાહત મળે છે એક ચમચી ગિલોયનું ચૂરણ ગોળ સાથે ખાવાથી પિત્તની બીમારીઓમાં સુધારો આવે છે અને કબજિયાત પણ દૂર થઈ જાય છે ગિલોયના વેલાને ગળામાં લપેટવાથી કમળામાં ફાયદો થાય છે ગિલોયના કાળાને મધ મેળવીને દિવસમાં ત્રણથી ચાર વખત પીવાથી કમળો મટી જાય છે ગિલોયના પાણી ગિલોયને પાણીમાં ઘસીને હળવું ગરમ કરી બંને કાનોમાં બે વાર નાખવાથી કાનનો મેલ નીકળી જાય છે સાથે સાથે કાનનો દુખાવો પણ દૂર થઈ જાય છે ખીલ મસા કરચલી ઉપર ગિલોયના ફળોને પીસીને લગાવવાથી ખીલ કરચલી મસાઓ દૂર થઈ જાય છે અને તમે હંમેશા જવાન દેખાવા માટે ગિલોયનું સેવન ખૂબ જ ફાયદાકારક છે મિત્રો ગિલોયના પાંદડા ફળ ગિલોયનું જ્યૂસ અને તેનું ચૂરણ આ બધું જ ખૂબ જ ફાયદાકારક છે અને આ કોરોનાની મહામારીમાં જો તમે રેગ્યુલર ગિલોયનું સેવન કરવાનું શરૂ કરશો તો ઘણો ફાયદો થશે અને તમે કોરોનાથી બચી પણ શકશો તો મિત્રો આ હતા ગિલોયના ફાયદા ઉમેદ કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને મારી આ માહિતી તમને ઉપયોગી લાગી હશે તો રાહ કોની જુઓ છો ફટાફટ લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરી દો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને સ્ટે સેફ સ્ટે હેલ્ધી ઇન્ડિયા